सर्वे धर्म प्रेमी वैष्णवों ने जय श्री कृष्ण। आ वक्त नो आपनो श्रीमय कृष्णधाम हवेली नी अंदर श्री पुरुषोत्तम अधिक मास अने श्री गुसाईजी प्रभुचरण नी पंचशताब्दी नो उत्सव उजवाई रह्यो छे अने एमा पण पुरुषोत्तम नो महीनो पुरुषोत्तम स्वरूप श्री विठ्ठलनाथ नो 500वी ए पूर्ण पंचशताब्दी अने एमा पण आपणे जे सुंदर एवा रविवार ने दिवसे पूर्णाभिषेक મહાપૂજાનો જે ઉત્સવ ઉજવીને પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે। આ વખતે અધિક મહિનો છે પણ અધિક મહિનો આષાઢ અધિક છે એટલે આપ લોકોને ખ્યાલ તો હશે જ કે અષાઢ અધિક દર 12 વર્ષે અથવા 19 વર્ષે આવતો હોય છે જેની અંદર હિન્દુસ્તાનની અંદર જગન્નાથપુરીમાં ભગવાન શ્રી જગન્નાથજીનું શ્રી વિગ્રહ બદલાતું હોય છે। આપણે ખરેખર સદભાગી છીએ કે શ્રીમય કૃષ્ણધામની અંદર આ મિલપિટાસની અંદર આ ભગવાન શ્રી વલ્લભ વિઠ્ઠલ શ્રી મહાપ્રભુજી શ્રીનાથજી શ્રી યમુનાજીના સાનિધ્યની અંદર આપણે શ્રી વિઠ્ઠલનાથનો ઉત્સવ શ્રી વિઠ્ઠલેશ ગુણગાન મહોત્સવ ઉજવતા પૂર્ણાભિષેક। આ પૂર્ણાભિષેક શું છે? જેમ પહેલાના સમયની અંદર ઇન્દ્રે જ્યારે ભગવાનને વ્રજની ઉપર આક્રમણ કરીને ભગવાનને પરેશાન કરવાનો ભગવાનને પરિશ્રમ આપવાનો એક વિચાર કર્યો અને ગોકુળને ડુબાડવાની ઈચ્છા રાખી હતી પણ તે વખતે ભગવાન નંદનંદન શ્રી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધનને ઉઠાવી પોતાના જીવોનું એમણે રક્ષણ કર્યું। એટલું જ નહીં, એ રક્ષણ પછી ઇન્દ્ર પોતે હાર્યો, ઇન્દ્ર થાક્યો, ઇન્દ્રને પ્રભુનું સ્વરૂપ સમજમાં આવ્યું કે મેં ખોટા વ્યક્તિ સાથે ખરેખર ખોટી વાત ભીડી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર માફી માંગતા દંડવત કરતો આવ્યો। અમારા અષ્ટ સખાઓ ગાય પણ છે હે કે સાત દિવસ ગિરી કરવર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી, એ ભગવાને વાસવ વૃષ્ટિ નિવારી, આ ગોવર્ધન ધારીએ એ ઇન્દ્રને હરાવ્યો અને ઇન્દ્ર હારીને કહે છે કે હું ગમે તેટલી મોટી સત્તાનો માલિક, મારી સ્વર્ગની આખી સંપત્તિ, મારી સ્વર્ગની શ્રી, મારી સ્વર્ગની સત્તા અને મારું સર્વસ્વ આજે આખરે લૂંટાઈ ગયું, સ્વર્ગની ગંગા ખાલી થઈ ગઈ, પ્રભુ મેહુલાઓ ખાલી થઈ ગયા, હવે મારી એવી ઈચ્છા છે કે હું આપની ક્ષમા યાચના કરું અને આપની અંદર જે મારા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મેં આજે દર્શન કર્યા છે એની મારે પૂજા કરવી છે। સુવર્ણના વૃષ્ટિથી ભગવાનનો અભિષેક કર્યો, સ્વર્ગની ગંગા કામધેનુ ગાય, એ જ સુવર્ણના અભિષેકથી, સુંદર સ્વર્ગની ગંગાથી, કેસરના જળથી અને કામધેનુ ગાયના દૂધથી જ્યારે ભગવાનનો અભિષેક કરી ગોવિંદ નામાભિધાન કર્યું અને એ જળને જ્યારે માથે ચડાવ્યું છે, એ ભગવાનની છબીને પોતાના હૃદયમાં જ્યારે પોતાના એ સ્વર્ગમાં લઈ ગયો ત્યારે પુનઃ સ્વર્ગ સંપત્તિ શ્રીયુક્ત લક્ષ્મીયુક્ત બન્યું છે। તે જ રીતે આ વખતે આવા રૂડા અવસરમાં એ જ આષાઢ અધિક પાછો આવ્યો છે હો મારા વાલા વૈષ્ણવો, અને ત્યારે એમાં આપણે વિઠ્ઠલના ગુણગાન ગાઈ આ શ્રીમય કૃષ્ણધામની અંદર કેવું સુંદર રૂડું નામ છે ને આ ધામ છે, ખરેખર આ ધામમાં જ્યારે પણ હું આવું છું ને એના વાઇબ્રેશન્સ મને એક અદ્ભુત અલગ અહેસાસ આપે છે। અને જો આવો રૂડો અવસર આવ્યો છે તો સુંદર રવિવાર એકાદશીનો દિવસ છે, શનિવાર, શનિએ સાક્ષાત જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ન્યાયના દેવતા જ, એ દિવસે નક્ષત્ર પણ ઉત્તમ છે અને માટે જ એ નક્ષત્ર, એ તિથિ, એ દિવસને લઈ વિઠ્ઠલનાથ પૂર્ણ પુરુષોત્તમ જગદગુરુ શ્રી ગુસાઈજી મહાપ્રભુનો કે જે સાક્ષાત શ્રી કૃષ્ણનું જ બીજું સ્વરૂપ છે, સાક્ષાત અગ્નિકુમાર છે, એમનો અભિષેક આપણે કરવાના છીએ। અને એ જ રીતે જે રીતે ઇન્દ્રે કર્યો હતો, એ જ રીતે જે રીતે ગોપીજનોએ કર્યો હતો, એ જ રીતે કે જે રીતે આજે સર્વે મંદિરોની અંદર થાય છે, એ જ રીતે આપણે કળશની ઉપાસના કરશું, કળશને ભરીને કળશની યાત્રા કરશું, સર્વે તીર્થોના જળ સમુદ્રોના જળોથી એના વિધિવિધાનપૂર્વક સુવર્ણ ગર્માનુવાકના મંત્રોથી આપણે એની પૂજા કરવાના છે, જે પૂજાના પરિણામ સ્વરૂપ એ હું આપને વિશ્વાસ અપાવું છું, એ મારો પોતાનો પર્સનલ અનુભવ હું આપની સાથે શેર કરવા માગું છું કે એ પૂજાનું જળ જે વ્યક્તિ પોતે ગ્રહણ કરે છે, પોતાના નેત્રોમાં લગાવે છે, એનું આચમન કરે છે અને પૂજામાં સંમેલિત થાય છે, તે વ્યક્તિ ક્યારે પણ શ્રીહીન રહેતો નથી। જેમ ઇન્દ્રને પોતાની સંપત્તિ, પોતાનું સ્વર્ગ અને પોતાની સત્તા પાછી મળી, એમ તમારી ખોવાયેલી સર્વે વસ્તુઓ જે સત્તાના રૂપમાં છે, તમારી પોતાની શક્તિ, પોતાની ભક્તિ, શ્રી એટલે સંપત્તિ, સૌંદર્ય અને સત્તાની ભગવાન તમને પ્રાપ્તિ કરાવે છે। અને માટે જ આ વખતે આવો સુંદર રૂડો અવસર છે તો હું આપ સર્વેને શ્રીમય કૃષ્ણધામ વતી આ સુંદર આષાઢ અધિક પુરુષોત્તમ માસની અંદર એ પૂર્ણ પુરુષોત્તમના પૂર્ણાભિષેક અને મહાપૂજા, પાછી પૂજા પણ મહાપૂજા કરવાની છે આ વખતે, સામાન્ય પૂજા નહીં। કેમ? જે સદગુરુએ આપણને રાગ ભોગ શૃંગાર, એ સદગુરુએ આપણને જ્ઞાન અને ભગવાન આવડો નાનો બાલકૃષ્ણ આપણા ઘરમાં આપ્યો, એ જ સદગુરુના અભિષેકનો આવો રૂડો અવસર આવ્યો છે।
અને સાથે જ્યોતિષશાસ્ત્રના અનેક ગ્રહોની યુતિ, કેમ કે આપ લોકો જાણતા તો હશો જ કે 12 તારીખ પછીથી ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે, અને સિંહસ્થ ગુરુ એ ઘણા બધા ખોટા આડાઅવળા પરિણામો લાવે છે, ઘણાના સારા પરિણામો પણ લાવે છે. એટલે આ ગુરુ સિંહ રાશિમાં જતો હોવાથી આ વખતે સિંહસ્થ કુંભ મેળો પણ હિન્દુસ્તાનમાં છે, તો એ સિંહ રાશિનો ગુરુ, એક તો ગુરુ છે, પાછો સિંહ એટલે સૂર્યની રાશિમાં એટલે રવિની રાશિમાં જઈ રહ્યો છે. અને એટલે જ આપણે રવિવારને દિવસે આવો અદ્ભુત એકાદશીનો દિવસ પસંદ કર્યો છે કે સિંહ રાશિના ગુરુ દ્વારા જે જે બારે રાશિઓના બારે વ્યક્તિઓને જે કોઈ પણ આપત્તિ નુકસાન થવાનું છે એનાથી આપણને આપણા સદગુરુ જ બચાવે. હું પણ આપ સર્વેને મારા વતીથી આપને પણ આમંત્રણ છે, સસ્નેહ નિમંત્રણ છે, અને આગ્રહભરી વિનંતી છે કે આપ આમાં જોડાઓ અને ક્યાંક રહી ન જાઓ. હો, બસ આટલી જ વિનંતી કરી હું વિરામ લઉં છું. જય શ્રી કૃષ્ણ.